રજૂમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં રામોલ વિસ્તારમાંથી અપહરણકર્તાઓએ જે યુવકનું અપહરણ કર્યું હતું તેને પોલીસે ગણતરીના જ કલાકોમાં મુક્ત કરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે અપહરણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, ત્યારે પોલીસે આરોપી નૈતિક માવાણી અને સ્વામી માવાણી, પ્રીતિ માવાણી સહિત અલગ અલગ જે લોકો હતા તેમને પકડી પાડવામાં આવ્યું છે, ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે વસ્ત્રાલમાં શ્રેયા એક્ઝોટિકા ફ્લેટમાંથી 4 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યા ભાર્ગવ મિસ્ત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યું છે, યુવકને મુક્ત કરાવ્યો છે. આરોપીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનારો ભાર્ગવ મિસ્ત્રી નૈતિક પરેશ માવાણી નામના આરોપી સાથે મુંબઈમાં ફાર્મા કંપનીમાં કામ કરતો હતો અને તે સમયે આરોપીએ તેને મોટા વેપારીની લાલચ આપીને તેની સામે જીએસટી નંબર અને ડ્રગ લાયસન્સ મેળવીને ફાર્મા કંપનીની શરૂઆત કરી હતી. નૈતિક માવાણીએ જીએસટીની રકમ ભરી ન હતી, જેથી ભાર્ગવ મિસ્ત્રીએ તેનું અકાઉન્ટ ફીઝ કર્યું હતું. અને ત્યારબાદ એકાઉન્ટમાં અમુક રકમ આવેલી હતી, જે રકમ બેંકમાં ફ્રીઝ થયેલી. ત્યાંથી જે ફ્રીઝ થયેલી રકમ હતી તે નૈતિકની હતી, અને ભાર્ગવને એવું હતું કે આ લોકોએ જીએસટી નથી ભર્યું, આથી મારી વિરુદ્ધમાં કાર્યવાહી થશે. ત્યાંથી જે નૈતિક, તેના વાઇફ, તેના મધર તેમજ અન્ય 3 જણા એ લોકો અહીંથી આવીને એને બેસાડીને, અર્ટિગા ગાડીમાં બેસાડીને અહીંથી અપહરણ કરીને જે એકાઉન્ટમાં રૂપિયા ફ્રીઝ કરેલા હતા એ રૂપિયા છોડાવીને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે અહીંથી લઈ ગયેલા હતા. હાલમાં બેંકો પાસેથી કે જીએસટી ખાતેથી માહિતી મંગાવવા મળે છે. હાલમાં આ લોકોના કહેવા મુજબ એનું 39 લાખ જેટલું જીએસટી ભરવાનું બાકી હતું ને એના બંને એકાઉન્ટમાંથી આશરે 80 લાખ જેટલી રકમ